ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા ગત સાંજે 5-32 સર્કલ નજીક જીએસટીના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું અને સરકારના નિર્ણયને વખોડી કાઢ્યો હતો। ગત સાંજે ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ શહેરના 5-32 સર્કલ નજીક ભેગા થઈ દેશમાં લાગેલા જીએસટી બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ કાર્યકરોએ મોદી સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરી તેઓના આ કદમને વખોડી કાઢી દેશમાં જીએસટી જેવા બિલને કારણે વેપારીઓ અને લોકોને પડનાર તકલીફો સામે મોદી સરકાર અને ભાજપની હાય હાય બોલાવી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પ્રવક્તા નાજુ ફળવાળા, શહેર આગેવાન હેમેન્દ્ર કોઠીવાલા, તાલુકા આગેવાન દિલાવર પટેલ, મહિલા પ્રમુખ ધ્રુતા રાવલ, યુવા આગેવાન નિકુલ મિસ્ત્રી, રાધે પટેલ, ધીરણ કટારિયા સહિતના કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। યુપીએના શાસનમાં જીએસટીનો કાયદો, પ્રજાકીય સુખ, આમ આદમીને જેને ફાયદો થાય એવો કાયદો કોંગ્રેસ સરકાર લાવી હતી। યુપીએ સરકારમાં 14% ટેક્સ હતો એનો ડબલ કરીને આ લોકોએ સુધારો કરી અને 28% ટેક્સ કરેલો છે। માલેતુજાર કંપનીઓને ફાયદો કરાવવા માટે, સામાન્ય વર્ગને નુકસાન પહોંચાડવા માટે ડબલ ટેક્સ કરી દેવામાં આવેલો છે। જેમ નોટબંધીનો એક ટખલકી નિર્ણય કરીને આખો દેશને રોડ પર ઉતારી દીધેલો, એવી પરિસ્થિતિમાં આજે વેપારી લઈને સામાન્ય માણસ, તમામ લોકો રોડ પર આજે ઉતરી આવેલા છે। એના સમર્થનમાં આજે સમગ્ર હિન્દુસ્તાનમાં કોંગ્રેસ રોડ પર ઉતરી છે એમના સમર્થનમાં। આજે આ કારો કાયદો લાવવાથી આમ આદમીને ભયંકર નુકસાન છે, ભયંકર મોંઘવારી ફાટી નીકળવાની છે અને જેમ નોટબંધીની વિપરીત પરિસ્થિતિ ઊભી થયેલી છે એનાથી પણ ભયંકર પરિસ્થિતિ આ હિન્દુસ્તાનની થવાની છે। આ હિન્દુસ્તાન ભગવાન પરોસે છે, આવતીકાલે શું થશે એ પ્રજા ત્રાહીમાં પુકાડી ગયેલી છે, એક બેહાલ બની ગયેલી છે। ત્યારે ખેડૂતોનો બી ભયંકર પ્રશ્ન છે। ખોબે ને ખોબે ભારતીય જનતા પાર્ટીને જેને મત આપેલા અને તેઓ આજે પ્રજા વિમુખ એક એક નિર્ણયો લઈ રહેલા છે તેના વિરોધમાં આજે 5-32 ખાતે આજે ભરૂચના વેપારી એસોસિએશન આજે કલેક્ટરશ્રીને બી આવેદનપત્ર આપેલું છે એના સમર્થનમાં આજે અમે એમને ટેકો આપીએ છીએ, એના સમર્થનમાં આજે અમે જાહેરાત કરીએ છીએ।